তোমার জান থোড়ি তুই আপা হাই তো জেম তুই আই তো খরো অদ্রহু মারা দিওর উপর পড়ু হতে মারি মানে শোগান জবরু বাগি পণ তন শরম নাই আওতি ওডা আবা গীত গহিতে মুহ কহু হা বল গমনি মেথি মারবা জন্ম লিতে হতু এ মু জে গউয়ে তারা হু আয়ো রে মা પણ ડોબા આ હારું ના લાગે આપણા આ જાણવાળા ગીતો ગઈએ પણ એ બધું મેલતું હું તને એક પ્રશ્ન પૂછું તને એકંદારી ઓવડી પૂરે હોય લાઇટ ના હોય અને તારા પણ એક દીવો અને એક ફોણસ હોય તો તું પેલા શું વરગાવું હું વિચારું છું હું એ વિચારું છું કે તારામાં એવો તો ચેવો ચીડો હો કે તને આવા જ સવાલો યાદ આવે તને પ્રશ્ન પૂછવાનો બહુ શોખ હન આજે હું તને પ્રશ્ન પૂછું ઈનો જવાબ આલ ઈમાં હું પૂછ પૂછ જો આપણે બે જંગલમાં જતા હોય અને રસ્તામાં એક સફરજન આવે તો કુન ખાહે સફરજન ને સફરજન તો મને બહુ ભાવે મીખાએ હારું તન તું ખાજે આપણે હજી આગળ જઈએ હે અને થોડા આગળ જઈએ તો એક પાણીની બોટલ મળે હો તો કુન પીહે પાણી હું સફરજન ખાધે તો હું પીએ ને ખાધા પછી પાણી ના પીવું બરા હાર તન પાણી એ તું પી લેજે અને આપણે હજી આગળ જઈએ હે તો એક ગોડો ડોક્ટર આવે હે અને બધાના મોઢા ટોકા લે હે તો કુન લેવરા હે ટોકા તો તારા લેવરાઈએ એટલે તું આ પ્રશ્ન પૂછું ને એ પૂછતો જ બંધ થઈ જાય ઓકે ટોકા મું લેવડાય અને આપણે હજી આગળ જઈએ હે તો એક એવો ગોડો આવે હે ને કે એના નાકના લેટો બધાને ખવરાવે તો એ લેટો કોણ ખાહે એ તું જ ખાય ગંધારા ડોબા હું ચોથી ખાઈ હગું મારા મુઢે તો ટોકા લીધેલા હિ એટલે તારા જ ખાવા પડી જી ગંધારા એ નવરાવો તમે ચાલુ થઈ ગયા પાછા આ જો ન લે આ ગંધારો મન કેવા પ્રશ્ન પૂછે હે તમે બે કોકની મેથી મારવા જન્મ લીધો હે ઓહો આઈ મોટી સંસ્કારી નોટ ગજબ બેજતી હે એ ટણપાઓ અમો બહુ થયું હેડો વચોક જવું નહીં ક્યાં જવું પણ અલે હા હોય ઠેકાણો ના હોય લે એમ હેડો તન હેડો શૈલેષ હજી હુતો હો આને તો રાત સુધી રખડવું એના ભાઈબંધો હારે અને મોડા સુધી હું હો હા ચાંદ સુધરશે Thank you.
રમેશ રોજ આમ ખાલી જોયા જ રાખે કે કોઈ બોલે પણ? હું શું બોલું? મારે કોઈને બોલવું? તારે ના બોલવું હોય તો કોઈ નહીં, પણ આજે તો મારે બોલવું હે. રમેશ તું મને બહુ ગમો. આ હું બોલે હતું? તને એનું ભાન હે? અરે તું મારા દોસ્તની બુને, અને તારી તો નાનપણમાં હગાઈ પણ થઈ ગઈ, અને તું આ હું બોલે હે? તો હું શું એમ બોલું? રમેશ મને જવા દે, મારી હગાઈ થઈ જઈ હોય. પણ મેં તને ચો પકડી છે, તું ગોડી થઈ ગયા કહું? આવું કેવી રીતે વિચારી શકો તું? જો તું અમારી દોસ્તીમાં દરાર લાવીશ, આજ પછી આવું બોલતી નહીં. અરે અરે પણ સાંભળ તો ખરા. મારે કોઈ સાંભળવું નહીં. શૈલેષ શૈલેષ હવે તો ઉઠ ભાઈ, 10 વાગ્યા. અન જલ્દી આવી, નાસ્તો તૈયાર હો. આવું હું, તું જા. એ જલ્દી આવજે. સારું હેતાણ અમે જઈએ, રાતે તો મોડું થઈ ગયું હતું, અહીંયા જ ઊંઘી જતા. આ પ્રજો નવાય મહિનામાં 25 દાડા તો આ પ્રમાણ કરે ઊંઘી. હા સાલું થઈ ગયું તારું અતારા તારમાં ઘેર હેડમ સનિમોનિયમ. સારું હેડતા ને જઈએ. બીજું હું મળે હો ભાઈ. હા હા ભાઈ ભાઈ. આખી રાત ઈકન પડી રહ્યો, પણ અત્યારે તારાથી થોડી વાર ના જપાય. નાસ્તો ઈકન તૈયાર જ હતો. હે હે તો પાછા જઈએ. હા હે એ ભૂખડ સોની મોની ઘેર હેડ. ભાઈ આ મશરૂભાઈ અને રમેશ ગીત ગમે તો મને પણ હે, પણ હું મારા દોસ્તને ક્યારે દગો ના કરી શકું. શૈલેષ મારો જીગરજાન દોસ્ત હે, અને ગીત એની બુન હે તો મારે એના હું જોવું પણ પાપ હે. પણ એ આ વાત સમજે તો સારું હે, નહીં તો કંઈક અવળું થઈ જશે. રમેશને મુએ આવો નતો ધાર્યો. સાચી હકીકત હું હ મારે જાણવી પડશે. ગીત હું આવું છું. પણ અત્યારે
ચો જોઈહી આજે આ એક કેમ ના આવે? બહુ મોડું કર્યું આને, લાગે છે ઘરે જ બોલાવવા જવું પડશે. શૈલેષ, ઓ શૈલેષ, અલે ચોર્યો લે. આ શું હરકત થાગી? આ કોઈ હરકત નહીં રમેશ, હું તને પ્રેમ કરું છું. આજ પછી આ શબ્દ બોલતી નહીં. તને ના પાડી છે ને એકવાર કે હું અમારી દોસ્તીમાં દરાર લાવવા નહીં માંગતો? હા, ઈમાં શાની દરાર રમેશ? હું શૈલેષને મનાઈ લે, એ માની જશે, પણ તું આમ કેમ કરું છું? જો ગીત, મારે હવે એક શબ્દ નહીં સાંભળવો, અને તું પણ કોઈક તો સમજ. તું? અરે શૈલેષ, હું તને જ ઘેર હોતું છું. ચો જતો તું? હું તો એ જ જોતો, પણ તું મને ચમ હોતું? અરે ચલ, જવું નહીં રખડવા? ના, આજે મારે થોડું કામ હે, મારે નહીં આવું, તું જા. તારા વળી શું કામ હે? ચમ ના હોય, તું જા ને, મારે નહીં આવું. હારું, તણ કાલે આવી મળીએ. હા, શૈલેષે આજે ના કેમ પાડી? કાયમ તો એ આવ્યા વગર એ જ નહીં. શું થઈ ગયું આને? રમેશ અત્યારે ઘેર ચમ આવ્યો છે? ગીત, કઈ થયું તને? હા નાના ભાઈ, કઈ ન થયું. ચમ બસ ખાલી હું એક વસ્તુ ભૂલી ગયો, લઈને આવું. શૈલેષ, અત્યારે પાછો ચેમ છો આટલા બધા ગુસ્સામાં? એને કોઈ શકતું નહીં છો ને? જ્યારે હોય ત્યારે દોસ્ત દોસ્ત કરતો હોય છે, અને દોસ્તોને એને ઘેર રાખે, પણ એનો દોસ્ત રમેશ તો એની ગુણ હારે પ્રેમ લીલા રમશે. રમેશ, હું એ તને આવો નતો ધાર્યો. સાલા, તને શરમ ના આવું કરતા? હવે હું તને જીવતો નહીં છોડું. શૈલેષ, તું આ શું કરે છે? તને
ભોન તો હા ને? હા હા મને બધું જ ભોન હ સાલા હરામી, આજે તો તને નહીં છોડું. અરે અરે પણ થયું શું હા ભાઈ? અરે પણ હોભરતો જેમ નહીં, તારે મને મારી નાખવો તો મારી નાખ, પણ થયું હું એ તો કે મને પૂછું કે હું થયું? અલે તમને બંનેને શું થયું? કેમ લડો? અરે શૈલેષ શું થયું? મારા દીવડો હોભરો તો ખરા? અલે મને તો કયો હું થયું હતો મને? અરે આ દોસ્ત નહીં, દોસ્તીના નામે કલંક હે કલંક. તને હું આવો નતો તારે ભાઈ છોડી દો ઈને. વાહ કિનો નહીં મારો હ. હા જ્યારે અગાસી ઉપરથી ઉતરતો હતો ત્યારે મેં જ એનો રસ્તો રોક્યો હતો અને મેં જ એને કહ્યું હતું કે એ મને બહુ ગમે છે, પણ એને મને ચોખી ના પાડી દીધી હતી. એ તો મને ના પાડીને ત્યાંથી જતો રહ્યો હતો, પણ મારે ગમે તેમ કરીને એની હા પડાવી હતી. પછી એ આપણા ઘરે તમને બોલાવવા આવ્યો હતો અને ત્યાં પણ મેં એને ફરી વખત એ જ વાત કરી. એને તો મને ઘસીને ના પાડી દીધી હતી કે તમારી દોસ્તીમાં દરાર ના આવે. એને ત્યારે મને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તોય હું ના સમજી અને વારંવાર એક જ વાત કહેવા લાગી. એટલા માટે જ એ મને છોડીને ચાલ્યો ગયો અને ત્યાં તમે આવ્યા અને તમે એને ગલત સમજી લીધો. પણ ભાઈ એનો વાંક નથી, બધો વાંક મારો. તને શરમ પણ ના આવી આવું કરતા? આજે તારા લીધે અમારી દોસ્તી તૂટી જાત. તૂટી જાય ને તૂટી ગઈ. જ્યારે તુએ મારા વિશે આવું વિચાર્યું ત્યારે જ આપણી દોસ્તી તૂટી ગઈ હતી. અને દોસ્તીમાં વિશ્વાસ જોવે ચેતના જરાય નહીં. અરે પણ હવે મોની જાને દિયોર, ભૂલ તો થાય માણસથી, અને તું પાછો વટનો કટકો ઉસરું ઝાલ્યું એ મિલે જ નહીં. દોસ્તીમાં રી ના રખાય. ભાઈ જેવો તો ભાઈ બંધ ફેલાવે છે ખુશીઓની સુગંધ. જગની મારે જરૂર નથી તારો સાથ, એ મોટી વાત છે. તારા જેવો દોસ્ત મળવો નસીબની વાત છે. તારા જેવો દોસ્ત મળવો નસીબની વાત છે.